VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. હું હિમ ખત્રી. દરરોજની જેમ આગામી દિવસોમાં ક્યાં અને કેવો વરસાદ વરસશે એની આગાહી હું તમને જણાવવાનો છું. પણ જો તમને ખબર હોય તો ગઈકાલે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર. અમદાવાદમાં પણ મોડી રાત્રે અડધો પોણો કલાક વરસાદ સતત વરસ્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા. અને હજુ પણ આગામી 5 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને કેટલીક જગ્યાએ તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં આગામી 5 દિવસ અતિ ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો એમ પણ કહ્યું હતું કે જે બીજો રાઉન્ડ આવ્યો છે એમાં ધોધમાર વરસાદ વરસવાનો છે અને અનેક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે એવી જ આગાહી સ્કાયમેટે પણ કરી છે. સૌથી પહેલાં આપણે વિંડી ઉપર જોઈએ કે કેવી સ્થિતિ છે. તો આજની તારીખથી 6 તારીખે બપોરનો સમય તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં નીચે જે દક્ષિણ ભારતમાં સિસ્ટમ સક્રિય થઈ હતી એ આગળ વધી, જેના કારણે ગુજરાતભરમાં આજે પણ વરસાદની આગાહી છે. કચ્છ છોડીને મોટાભાગના વિસ્તારોમાં આગાહી છે. હવે 7 તારીખનું અનુમાન જોઈએ તો 7 તારીખે પણ કંઈક એવી સ્થિતિ છે. અહીંયા તમે જુઓ, ગુજરાતનો કોઈ પણ એવો હિસ્સો નહીં હોય કે જ્યાં આસમાની કલર નહીં બતાવવામાં આવ્યો હોય. હવે આસમાની કલર અને આ વીજળીના જે નાના નાના નિશાન છે એનો મતલબ થાય છે કે આખા ગુજરાતમાં વરસાદ વરસવાનો છે. 7 તારીખે પણ આવી જ સ્થિતિ સર્જાવાની છે. અને ખાલી ગુજરાત નહીં, અહીંયા રાજસ્થાનમાં તમે જોઈ શકો છો, પછી મધ્ય ભારતમાં, દક્ષિણ ભારતમાં, પૂર્વ ભારતમાં તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે આગામી દિવસોમાં. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો સ્પષ્ટપણે જોઈ શકાય છે, ખાસ કરીને આ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે. 8 તારીખનું અનુમાન જોઈએ તો 8 તારીખે પણ સેમ સ્થિતિ છે. આટલા તમામ વિસ્તારોમાં, ફક્ત ગુજરાત નહીં ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ 7 થી 8 તારીખની વચ્ચે પણ ભારે વરસાદની આગાહી છે. આ વિંડીનું અનુમાન છે. હવે આપણે સરકારની સાઇટ IMD ઉપર જોઈએ કે શું સ્થિતિ છે. તો આ સૌથી પહેલાં દિવસ 1 તારીખ 6-7 એટલે કે આજનું અનુમાન, જેમાં આખા ગુજરાતમાં બ્લુ કલર છે. એવી જ સ્થિતિ 7-7 આખા ગુજરાતમાં ડાર્ક બ્લુ કલર છે. 8 તારીખની સેમ સ્થિતિ આખા ગુજરાતમાં ડાર્ક બ્લુ કલર છે. 9 તારીખે પણ આખા ગુજરાતમાં ડાર્ક બ્લુ કલર છે. ડાર્ક બ્લુ કલરનો મતલબ એમ થાય છે કે ગુજરાતના તમામ સ્થળોએ વરસાદ વરસવાનો છે, એ ચાહે 6 તારીખ હોય, 7 તારીખ હોય, 8 તારીખ હોય કે 9 તારીખ હોય. હા, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસશે. અહીંયા 10 તારીખે થોડું અનુમાન બદલાયું છે. 10 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ડાર્ક બ્લુ કલર છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આસમાની કલર છે. આસમાની કલરનો મતલબ એવું થાય છે કે ઘણા બધા સ્થળોએ વરસાદ વરસશે, એ તમામ જગ્યાઓ પર વરસાદ નહીં વરસશે. પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 10 તારીખ સુધી કરવામાં આવી છે. આપણે એલર્ટની વાત કરીએ તો 6 થી 7ની વચ્ચે કચ્છમાં અને આટલા જિલ્લા ગ્રીન કલરમાં જેટલા જિલ્લા તમને દેખાઈ રહ્યા છે, આટલો ભાગ વચ્ચેનો ભાગ, ત્યાં કોઈ આગાહી, કોઈ વોર્નિંગ નથી. પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. પોરબંદર, રાજકોટ અને બોટાદમાં આવતીકાલ સવાર સુધી યલો એલર્ટ છે. અને સૌરાષ્ટ્રમાં, જૂનાગઢમાં, અમરેલીમાં, ગીર સોમનાથમાં, ભાવનગરમાં, ભરૂચમાં, સુરતમાં, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે વલસાડ, તાપી અને ડાંગમાં પણ યલો એલર્ટ છે આવતીકાલ સવાર સુધી. હવે આપણે 7 થી 8ની આગાહીની વાત કરીએ, વોર્નિંગની વાત કરીએ તો 7 થી 8માં પણ કચ્છમાં કોઈ વોર્નિંગ નથી, ઉત્તર ગુજરાતમાં વોર્નિંગ નથી. વરસાદ વરસશે પણ છૂટો છવાયો વરસાદ વરસશે, એટલે જ અહીંયા ગ્રીન કલર આપવામાં આવ્યો છે. આ બાજુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વોર્નિંગ નથી, મધ્ય ગુજરાતમાં વોર્નિંગ નથી. પણ પોરબંદર, રાજકોટ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે. તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે 7 થી 8 તારીખની વચ્ચે. હવે આપણે આગળ જોઈએ તો 8 થી 9ને લઈને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં કચ્છમાં યલો એલર્ટ તમે જોઈ શકો છો. આ બાજુ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં યલો એલર્ટ છે. યલો એલર્ટનો મતલબ એ થાય છે કે ભારે વરસાદ વરસી શકે છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. એનો મતલબ એમ થાય છે કે અતિ ભારે વરસાદ વરસશે આટલા જિલ્લામાં. હવે આપણે 9 થી 10ની વાત કરીએ તો 9 તારીખથી 10 તારીખની વચ્ચે કચ્છમાં, બનાસકાંઠામાં, પાટણમાં, મહેસાણામાં, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અતિ ભારે વરસાદ વરસશે. એનો મતલબ એમ થયો કે નીચે જે સિસ્ટમ સક્રિય થઈ હતી દક્ષિણ ભારતમાં એ આગળ વધતી વધતી હવે ઉત્તર ભારત તરફ જઈ રહી છે. અને એટલા માટે જ હવે 9 થી 10ની વચ્ચે આટલા વિસ્તારોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે
દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ છે. અહીંયા પણ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આ જેટલો ગ્રીન ભાગ તમે જોઈ રહ્યા છો, સૌરાષ્ટ્રનો કેટલો કિસ્સો અને દક્ષિણ ગુજરાતનો કેટલો કિસ્સો, અહીંયા કોઈ વોર્નિંગ નથી 9-10 તારીખની વચ્ચે. તો આગામી દિવસોમાં વરસાદને લઈને આ અનુમાન આપવામાં આવ્યું છે. અનેક જગ્યાએ વરસાદ વરસી પણ રહ્યો છે અને ઘણી બધી જગ્યાએ ભારે વરસાદની આગાહી પણ છે. અને આવી જ રીતે દરરોજ આગામી સમયમાં ક્યાં વરસાદ વરસશે એની માહિતી અમે તમને આપતા રહીશું. એટલે તમે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com સાથે.